અહીંયા સ્પોટે એટલે વાંચતો નથી. એ ટોળા બંદરનો વિકાસ થાય એના માટે અહીં પણ એક કસ્ટમ એની ચોકી રાખે, જે કસ્ટમ ચોક કહેવાતી, એને પણ આડાએ એક થોડી જમીન મેળવવા માટે હમણાં ત્યાં વેપારીની દુકાનો થઈ ગઈ છે. એટલે આ બે વસ્તુનો ઇતિહાસમાંથી એમણે નાશ કરી નાખે, આ સ્પષ્ટ શબ્દોમાં કહું એની નારાજગી છે મને. પરંતુ પાંચ સ્થાનો એવા છે અંજારમાં જેને કાંઈ, એ તો મેં આપને કયા પુરાતત્વ ખાતા સ્તક છે, મેરપરડો બનવો ને જેમ્સ મેરપરડો મતમતાંતર છે એમાં શું છે કે જ્યારે પુરાતત્વ ખાતા એને બંધ કરીને તાણ મળી મૂક્યું છે. એ કદાચ એમ માનતા હશે કે અંદર માણસો જોવા જશે અને તીર ચિત્રો છે, તેથી રામાયણ મહાભારતના અંગ્રેજોએ અંગ્રેજ હાકમ હતા, અંગ્રેજો અહીં સ્થાપેલા. કારણ કે જ્યારે મેજી શેઠને આ રાજાશાહીમાં મતભેદો થયા તો શાંતિ, કચ્છમાં શાંતિ સ્થાપવા માટે એમણે અહીં પોતાનો મેકોડો અહીં મૂકેલો. આ ઈશ્વરભાઈ પીણાઈ જે પોતાની ભાષામાં આખી કૃતિ રજૂ કરે છે, ધ્યાનથી સાંભળો. મંગલકરણ મહોદરા વૃદ્ધ યાવત તું ધીર જુગ જુગ તે જુગ યાદલો ગૌરી સુત ગંભીરા મહિમા તેરો યહ મહાસગ્રંથન મે સૂર સ્વર્ણર મુનિવર સરમદા સહમત કચ્છો સંપૂર વંદા સરસ્વતી બ્રહ્માણી વાહણ હસ નમો બ્રહ્માણી વેદ ભેદ વક્તા બ્રહ્માણી વાણી દે અવિરત બ્રહ્માણી ઈશ્વર સમરથ પાગુ વીર સુતે જાગે સૂરજ પાલ દોયરા સમરથ ખડિયારો ખેતનો ગડે 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 ઘરે યત ખેતલ વીર માથે મુકટાડી કાને વાડી મામત રાડી મતવાળી તોહી છોડાડી વીર પુજાડી વીર દયાડી સદી જાણી તોહી આઈ મામ હમાઈ ગુરુ ઓટાડી મામ હમાઈ ગુરુ વિકરાડી મામ હમાઈ એ આવે તારે આસરે રે અન મરે ગઢમો માય એ ભીડ ભજન ભગવતી અમર શક્તિ કરવા સાય નર નારી કરી નમન દા સુણી ને દોડજો મો રાય વારી કહીએ મો માય આઈ વારે આવજો મો માય વારે આવજો ઊંગા અંધા કહીએ મઠાય હવે તારે આશરે મેરા માથન કહીએ બોત ભૂંગા થઈ કાશી ગાતી અમતી કપોરી ધારાવતી સરસ્વતી ગંગા પાર ગોદાવરી જમી લેવા ગોમતી પરાગ આવેલી સરસુ મહિમતરી કે તાર સોમ હલી તતા મળી રો હણ સુપુત્ર સોય કામ ધ્યાન શ્રી આદિ તીરાનલ દ્રૌપદી કુંતી સતી તારા લોચની ચોરા સીતારામ દેવી ઝપટા કોટી જમુંડા માતા હિંગળા જાસા પુરા મહમય અમે કાકા અહીંનો એક ઐતિહાસિક સ્થાન છે અજયપાર દાદા, એનો ઇતિહાસ રજૂ કરશે શ્રી પ્રવીણદાનભાઈ ભારો પધાર. આવો સંતો મહંતો તથા ગામના અગ્રેસરો અને અમારા ઇતિહાસના પ્રમુખ શ્રી સાવરસિંહભાઈ તથા વડીલો બહેનો માતાઓ સર્વે આજે આ પ્રસંગને અનુલક્ષી ભાઈ હમણાં બાપભાઈએ અંજાર વિશેની માહિતી આપી, ક્યાં ક્યાં શું શું બનેલું છે, શું એનો ઇતિહાસ ધંકાયેલો છે, આ બધી એની માહિતી આપી અને યદુમશ્રી જાડેજા વંશની ઇતિહાસની આ હમણાં છોટા સાહેબે આપી
અને ટૂંકમાં એટલું જ કહું કે અજય પર એ ચૌહાણ શાખાના એમ કે છે કે રાજપૂતો હતા કે અને શંભુ સુત સુધાણ દેજો સુમતિ મુજ દેવ તું એ વળી ગુણા ગવાય ગોપાળ તોય ધીરા મનાવું ને વળી જ્ઞાન કર વળી ધર્મ હર્દ મે જ્ઞાન એ વળી હંસ વેગે હાથ જો એ વળી સમરો દેજો ઈશ્વર તોય મોરની ધર્મે રૂ કરો અને ગ્યાલા બાલ ગોપાળ એ અંજાર વસે અજે પણ તણે વળી બીજા ન હરજો હમે તોય પ્રેમ થી નમુદાદ કજ બાળ નહીં કઠણિયા બાળ ના કષ્ટ કાબો કે દોસ ને ગુણ થી ભરેલા દાસ ને અજ પાર બોજ પર મહેરુ રાખો તો આ ધડા પાંગડા કે તારે રોગિયા આશરે દાદા ને રોજી આવે એ જોડિયા જપટિયા જન્મ ના કોટિયા નિરોગી શરીર નકી દાવે તોય પુત્ર ની આશાવળ આવતા પ્રેમ થી દાદા એ મારી રિયાસ પૂરો એ જળહણ જોતો જળે છે કંતી વાજલ ધાન કે દુપર કુબતા તા તોય પાસલા કેવડા ફટકતી ભરબો મુનિ જની આવીને ચંદતા તા એ ડાલર તણા જણ કર જવા ચંદણ ને નંગાળ કુબડન તા તોય સુગ્ર સંગોતણ સાપતા સોબતા અને બિરાજે સાધુ નંદી સુબેતા સાધુ ની અંદર એમ કે નંદી ભગવાન શિવ ની સામે જે પોટીઓ જી છે એ આજે આજે પર દાદા ની સામે છે મેં દાદાની અસીમ કૃપાથી આ મેં બે ચાર દિવસની અંદર આ મેં છંદ બનાવ્યો છે કે ધરા જાતા અને ધરા પલટતા અને ધરા ક્રિયાની સાથ એ ત્રણ દિવસ મરણના અને કોને રંગી કોણ રાવ કવિ શ્રી ચંદે પૃથ્વીરાજના રાશિની અંદર ચૌહાણ વિષયનો ટૂંકમાં હું ઇતિહાસ કહું કે એણે જે લખેલું છે એ આબુ ડુંગર ઉપર વશિષ્ઠ મુનિએ જ્યારે યજ્ઞ કર્યો રાજસૂર યજ્ઞ એમાં ચાર ચાકુ એમ કે છે કે યજ્ઞની અંદર મોટી બાર એમાંથી મહાન પ્રાગમે વીર પુરુષો આ ચાર ઉત્પન્ન કર્યા પરમારો સોલંકીઓ ચાલુકે અને પડિયા એમાં ચારેય દિશાઓમાં એ ચારેને રક્ષણ કરવા માટે એ ચારે રાજપૂતો સોપ્રત કર્યું અશ્વસ્થમાં ઇતિહાસ હું વર્ણન કરું ઉત્તર દિશા એમ કે છે ચૌહાણોને ભાગમાં આવી અને એ આદિ પુરુષ એમ કે કહેવાના એ આદિ પુરુષ કહેવાના એમના પુત્ર અલહજ રાજ થયા એમના પુત્ર અજયપાલ થયા એમને આજે એ શામોર કે ગુરુ શ્રી દ્રોણાચાર્યની રાજધાની હતી પાંડવોના જે ગુરુ થઈ ગયા એ શામોરની તળેટીની અંદર આ અજમલજીએ પોતાના નામ માંથી અજમેર શહેર વસાવ્યું અને અજમેર શહેરનું નામ આજે આપણે એનું પહેલું તારા કે તારા ચોક કહેતા કેમ કે જેટલા જે મંદિરો જે હતા એ મંદિરો ઉપડે ને સોનાના કળશ ચડાવેલા હતા તેણે અજમલજી એટલે એને તારાગઢ પણ કહેતા આપણે ઇતિહાસ સંભળાવ્યો આપણી વચ્ચે સંજયભાઈ શાહ પધાર્યા છે જેઓ સામાજિક આગેવાન અને કચ્છ ઇતિહાસ પરિષદ માટે ખાસ શુભેચ્છક છે દાતા છે ઘણીવાર કાંઈ પણ કામકાજ હોય ચાવાસી બાપુ કે આપણે કોઈ પણ વાતચીત કરીએ તો તરત જ સંજયભાઈ તૈયાર જ હોય છે આજે પણ ઓચિંતાને આ પ્રોગ્રામમાં ખાલી અમે વાત કરી હતી કે ભાઈ આ પ્રોગ્રામને ગોઠવીએ છીએ તેઓ વધાર્યા છે કચ્છ ઇતિહાસ પરિષદ વતીથી એમનું આપણે હાર્દિક આપણા મૂળિયા સ્વામી છે કાનજીભાઈ મહેશ્વરી બહુ જ સારા અચ્છા લેખક છે સારા વક્તા છે કચ્છ ઇતિહાસ પરિષદના બહુ જ સિનિયર આગેવાન છે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે પાંચ મિનિટ માટેનો એમનો આ વિષય છે મૂળિયા સ્વામી તો આપણે સાંભળીએ કાર્યક્રમ કોડાણી સાહેબ કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સારસિંહજી બાપુ પરિષદના સૌ મેમ્બરો માતાઓને કચ્છ ઇતિહાસ પરિષદનું અંજાર ખાતેનું અધિવેશનમાં
ઐતિહાસિક દ્રષ્ટિએ અંજારમાં યોજાતું હોય ત્યારે અંજાર એ પોતે ઐતિહાસિક છે. કણ કણમાં ઇતિહાસ અંજારમાં ભરાયેલું છે. એટલે બાલુભાઈએ બહુ વિસ્તારથી એમનું અંજાર વિશેની બધી વાત કરી. એમાં જ અંજારમાં મુંડિયા સ્વામીનું પણ અહીંયા આશ્રમ અને આજે અત્યારે પણ એ શિવાલય અકબંધ છે એનું આશ્રમ ધરતીકંપમાં પડી ગયેલું છે અને એનો ઉલ્લેખ નહોતો થયો એટલે મારે ઊભે થયું. એવી જ રીતે અંજારમાં મામેદેવનું ભક્તરા ધામ આજે પણ અસ્તિત્વ ધરાવે છે. આજે પણ હજારો માણસો આવે છે, જાય છે, જ્યારે તોરણની સમાધિમાં બાદ એ પણ આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ ઐતિહાસિક સ્થળ છે એની પણ આપણે નોંધ લેવી જરૂરી છે. પણ આજના કચ્છના પ્રવાસના સ્થળોમાં મામેદેવ વિશે કે મુંડિયા સ્વામી વિશે ક્યાં ઉલ્લેખ નથી આવતો એક એનું મને રંજ છે. મુંડિયા સ્વામી વિશે બે વાત કરવાની સમયને અભાવે હું મારું પેપર નહીં વાંચી શકું. પેપર તો મારો 11 પાનાનો છે પણ સારાશ રૂપે શંભુભાઈ અને બાપુજી મને કહેલું એટલે આપણી સમક્ષ બે વાત કરવાની રજા લઉં છું. મુંડિયા સ્વામી અહીં અંજારમાં આવ્યા પોતે ગિરનાર બાજુના. એ દયાનંદજીનું એનું નામ, પોતે બ્રાહ્મણ કુળના. ફકીરી ધારણ કરીને ગિરનારમાંથી બ્રહ્માનંદ સ્વામીના શિક્ષા લઈને એ જન કલ્યાણના હિત્ય માટે, પ્રજાના હિત માટે એ યોગી ભટકતા વગેરા જોડિયાથી તુણા આવ્યા. તુણા ત્યાં હાજર દાદાની અખાડામાં ત્યાં રહ્યા અને ત્યાંથી પછી એ ફરતા ફરતા એ અંજારમાં આવ્યા. અંજારમાં ધૂણો દોખાવ્યો જ્યાં આજે શિવાલય છે એ સ્થળે એમણે બહુ મોટું કામ કર્યું. પહેલાં તો જનહિતનું કામમાં એવું કહેવાય કે આપણી પરંપરામાં ભૂત પ્રેતને એવી બધી જે વહેમો હતી એ દૂર કરવામાં મુંડિયા સ્વામીજીએ બહુ મોટું કામ કર્યું. એમનું વાસ પણ ક્યાં, જે વાત પહેલાં બાલુભાઈએ કહી કે જેસતોરણની સમાધિના જ્યાં મુંડિયા સ્વામીનો આશ્રમ હતું ત્યાં જંગલ હતું, જીણધાર, સાત શેરી સમશાન ભૂમિ કહેવાય અને માણસો વટાય તો આમ બીજતા બીજતા વટાય કે અહીંયાથી સાંજના કોઈ જાય તો જીવતો માણસ નહીં આવે એવી માનતા, એટલે કોઈ માણસ જતા નહીં. એવી જગ્યાએ પોતે ધૂણો દુખાવી રહ્યા અને લોકોને એમ કહ્યું વાતોથી નહીં માને, હું પોતે બેસું છું અને કોઈ પણ ભૂત આવે તો એને તમે મારી પાસે મોકલજો. અને કંઈ એમને નહોતું થતું એટલે પછી માણસો એ આવતા જતા રહ્યા. અને પછી તો એક માણસોની શ્રદ્ધા એટલી વધી કે એ બાવાજી કોઈક આવ્યા છે અદ્ભુત ગિરનારથી અને એ બધાની મનોવાંચના પૂર્ણ થાય છે અને પછી લાઈન લાગે છે. કોઈને દરેકને માણસને પોતાની ઈચ્છા હોય છે, કોઈને સંતાન નહીં હોય, કોઈને રોગ નહીં હોય અને એ પ્રમાણે માણસો આવતા હોય એ ધૂણામાંથી રાખ આપે અને એ મને ફાયદો થયો એ પ્રમાણેની એક શ્રદ્ધાના પરિણામે એમની નામના આખા કચ્છમાં પ્રસરી. લાંબુ નહીં કરતા એ એટલી વાત કહીશ કે આ મુંડિયા સ્વામીજીનું ચિત્ર છે. કચ્છમાં જ્યારે છપનો દુકાળ પડ્યો ત્યારે અનાજ ઘાસ કંઈ મળે નહીં, ચોપાર પશુ તો મરે પણ માણસો પણ મરવા લાગ્યા. એવી પરિસ્થિતિમાં અહીંયા એમણે સૌથી પહેલાં અન્ન ક્ષેત્ર કચ્છમાં ચાલુ કરનાર મુંડિયા સ્વામીજી અને સૌથી પહેલાં નાત જાતના ભેદભાવ વગર એમના આશ્રમમાં આશરો આપનાર મુંડિયા સ્વામીજી, આ એમની જનકલ્યાણની વાત. એમની પાસે કોઈ બ્રાહ્મણ, ઠકરાઈ, મોચી, હરિજન, વાણિયા નહોતું. માણસ છે, આવો બેસો, આશરો કહો, આ એમની મતા. એવા મહાત્માજી છપનિયામાં દુકાળમાં એમણે
અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું, પશુઓ માટેનું ઘાસચારો ચાલુ કર્યું, અને એની આ સેવાથી ખેંગારજી એ બાવા બહુ પ્રભાવિત થયા. સવારી લઈને અહીંયા આવે છે અંજારમાં, અંજારમાં આવે, એમની મુલાકાત કરી, દર્શન કર્યા, અને એ જમીન એ રાજા એ ખેંગારજી બાવા એ પોતે એમને આપી. લાંબુ પ્રવચન હું નહીં કરું, પણ બે વાત કરવાની જે તક આપી બદલ આયોજકનું આભાર. વાસણભાઈ આવવાની તૈયારીમાં છે, થોડી જ મિનિટોમાં અહીંયા પધારશે. ત્યાં સુધી હજુ આપણી પાસે બીજી એક આઈટમ છે, ભરેશ્વર મહાદેવ મંદિર બંધાયા અંગેનો જે શિલાલેખ છે, સંશોધનકર્તા છે પ્રફુલ્લગીરી એલ ગોસ્વામી, અને આપણી વચ્ચે રજૂ કરશે અંજાર લુહાણા મહાજનના મંત્રી શ્રી મહેન્દ્રભાઈ કોટક. મહેન્દ્રભાઈ પણ ઇતિહાસમાં બહુ રસ લે છે, જેમ રાજુભાઈ કોડરાણીને બધા આગેવાનો રસ લે છે, તેમ મહેન્દ્રભાઈ પણ બહુ સારો રસ લે છે, અને તેઓ વાંચન કરશે. ભરેશ્વર મહાદેવ મંદિર આજે કચ્છ ઇતિહાસ પરિષદનો 23મો સ્થાપના દિવસ છે, ત્યારે કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખશ્રીને સંબોધીને અંજારના ફૂલગીરી લક્ષ્મણગીરી ગોસ્વામીએ આ ઐતિહાસિક ભરેશ્વર મહાદેવ મંદિર બંધાયા અંગેના સમય તથા નામ બાબતનું સંશોધન પત્ર લખેલ છે, જેનો હું વાંચન કરું છું. સંશોધન પત્ર એ ભરેશ્વર મહાદેવ મંદિર બંધાયા અંગેનો શિલાલેખ. શ્રી ભરેશ્વર મહાદેવ મંદિરનું ગર્ભગૃહ તથા સભા મંડપના બાંધકામ બાબત મુખ્ય મંદિરના ગર્ભગૃહના દ્વારની ઉપર પથ્થરમાં કોતરેલ ઐતિહાસિક શિલાલેખ મુજબ આ મંદિર સંવત 1875 ઈસવીસન 1819ના કચ્છના ભયાનક તથા જોરદાર ભૂકંપમાં પડી ગયેલ હોવાનો અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ હોવાનું અનુમાન બાંધી શકાય તેમ છે. કારણ કે આ મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વાર ઉપર પથ્થરમાં કોતરેલ તથા પથ્થરના બીમમાં કોતરેલ અક્ષરોથી લખાયેલ જૂના શિલાલેખ મુજબ આ મંદિરનું સંવત 1879 ઈસવીસન 1823માં બાંધકામ શરૂ થયેલ હોવાનો ઉલ્લેખ છે. ઐતિહાસિક શિલાલેખમાં લખેલ વિગતો મુજબ શ્રાવણ સુદ 8 શુક્રવાર વિક્રમ સંવત 1879ના કચ્છ રાજ્યના મહારાવ શ્રી ભારમલજી સુદ દેસરજીના રાજ્યમાં કચ્છ માંડવીના ગુંદિયાગી ગામના બ્રહ્મક્ષત્રિય શેઠ શ્રી સુંદરજી શિવજીએ બંધાવ્યા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમજ શિલાલેખમાં દર્શાવ્યા મુજબ બાંધકામ કરાવનાર કડીઓ ગૈધર જગા પીતાંબર જગમાલ પીતાંબર હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. શેઠ શ્રી સુંદરજી શિવજીએ કચ્છમાં અન્ય સ્થળોએ પણ શિવાલયો બાંધ્યા હોવાનો અન્ય શિલાલેખોમાં પણ જે તે સ્થળે ઉલ્લેખ છે. શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરનું બાંધકામ પણ શેઠ શ્રી સુંદરજી શિવજીએ કરાવેલ છે. સંવત 1875 ઈસવીસન 1819ના ભૂકંપમાં અંજાર શહેરનો ગઢ પડી ગયો હોવાનો ઉલ્લેખ પરથી અનુમાન બાંધી શકાય છે કે શ્રી ભરેશ્વર મહાદેવ મંદિર પણ સંવત 1875ના ભૂકંપમાં ધ્વંસ થયેલ છે, અને ફરીથી સંવત 1879 ઈસવીસન 1823માં શેઠ શ્રી સુંદરજી શિવજીએ ચડાવવાનું જણાય છે. સંશોધન પત્ર 2, અંજાર શહેર અંજાર ગામનો ગઢનો કિલ્લો સંવત 1875ના ભૂકંપમાં પડી ગયા બાદ ફરીથી બંધાયા અંગેનો શિલાલેખ. હાલમાં અંજાર શહેરના દેવળિયા નાકા પાસેના નગરપાલિકાના બગીચામાં પડેલા એક ઐતિહાસિક જૂના શિલાલેખ મુજબ અંજાર શહેરને ચોતરફ ફરતો કિલ્લો કચ્છના સંવત 1875 ઈસવીસન 1819ના ભયાનક તથા જોરદાર ભૂકંપમાં પડી ગયાનો ઉલ્લેખ છે. ત્યારબાદ મહારાજા રાવસિંહ દેસરજીના રાજ્યમાં સંવત 1882 ઈસવીસન 1926ના આમરણ નિવાસી કચ્છ રાજના કારભારી મહેતા શ્રી અંબારામ રાજારામના કારભારમાં અંજાર પંચાયતની સમિતિથી ફરીથી પાછો ચણાયો હોવાનો શિલાલેખમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. આ જૂના શિલાલેખમાં
દર્શાવ્યા મુજબ ઘટ બાંધનારો કયો જગમાન પિતાંબર હોવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. એવી જ રીતે સંશોધન પત્ર 3 શ્રી ભરેશ્વર મહાદેવ મંદિરનું જૂનું નામ ભરેશ્વર ન હોતા શ્રી ભરેશ્વર મહાદેવ જ સાચું નામ છે. શ્રી ભરેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં લાગેલ શિલાલેખ તથા મંદિરના પગથિયા પાસે આરસની લાદીમાં લાગેલ શિલાલેખ મુજબ સંવત 1966માં અંજારના મિસ્ત્રી સાંકે વેગળ ગોવિંદ નારાયણે આરસની લાદી તથા મંદિરના જાળિયા બનાવી આપ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ જૂના શિલાલેખમાં પણ આ મંદિર શ્રી ભરેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. જૂના હસ્તલેખિત પત્રો કે જે અંગ્રેજીમાં લખાયેલા હોય તેને વાંચતા અંગ્રેજીમાં આરઈને ડીઈ તરીકે વાંચીને અલગ નામ આપવાનો ઉચ્ચાર રીતે